વેલકમ પ્રાણી સૃષ્ટિ ભાગ 9માં આપણે આગળ વધીએ અને આ લગભગ એમ કહી શકાય કે જે ભાગ જોયા અને સૌથી છેલ્લે આ પાઠના અંત તરફ આપણે આ ભાગનો અભ્યાસ કરવાનો છે. તો પ્રાણી સૃષ્ટિની અંદર સૌથી ઉચ્ચ કક્ષાના સજીવો તરીકે જો આપણે વાત કરીએ તો એમાં પક્ષીઓ અને સસ્તનનો અભ્યાસ આપણે કરવાનો છે. તો સૌ પ્રથમ આપણે વિહગ વિશે શરૂઆત કરીએ. ભાગ 9ની અંદર વિહગ પક્ષીઓ એવ્સ તરીકે જો વાત કરીએ એને આપણે ખેચર તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ખેચર, ઉડનારા છે એટલા માટે. તો એના વિશેની જો આપણે સૌપ્રથમ વાતો કરીએ તો વસવાટ સ્થળજ અથવા તો જલજ હોઈ શકે છે. પાણીમાં પણ વસનારા હોઈ શકે, જમીન પર રહેનારા હોઈ શકે, બરાબર. દેહરચના હોળી આકાર, ખાસ કરીને મત્સ્યમાં શરીર છે એ હોળી આકારનું હતું, અહીંયા પણ હોળી આકાર. શીર્ષ ગરદન ધર અને પૂંછડીમાં વિભાજિત છે. અહીંયા ત્વચા શુષ્ક છે, મતલબ કે બાહ્ય કંકાલ તરીકેની હાજરી હોઈ શકે છે, જે આપણે વાત કરીશું. પીચ્છાયુક્ત શરીર છે, જે બાહ્ય કંકાલમાં જોવા મળે છે. કોઈ પ્રકારની ત્વચામાં ગ્રંથિ નથી એટલા માટે શુષ્ક છે, એ અહીંયા આપણે નોંધ કરી શકાય છે. ત્યાર પછી આપણે વાત કરીએ, પાચન તંત્ર સંપૂર્ણ છે, મુખ અગ્રછડે છે. ખાસ યાદ રાખશું, જડબા છે પણ રૂપાંતર કેમાં થયેલું છે? સાંચમાં રૂપાંતર થયેલું છે, જેના કારણે ત્યાં દાંત છે ગેરહાજર છે. પાચન માર્ગ છે એમાં અન્નસંગ્રાશય વિશિષ્ટ પ્રકારની રચના જોવા મળે છે અને એ અન્નસંગ્રાશયમાં ખોરાક જ્યારે ભેગો થાય છે ત્યારે એ ખોરાકને ભૂકો કરવાનું કામ, કારણ કે જડબામાં દાંત નથી એટલા માટે પેશણી રચના છે એ અન્નસંગ્રાશય પછી છે કે જેમાં ખોરાક ભેગો કરે છે અને પેશણી દ્વારા ભૂકો થઈને એ ખોરાક આગળ પાચન પ્રક્રિયામાં વધે છે. અહીંયા બીજી જો વાત કરીએ તો પાચન માર્ગમાં સામાન્ય રીતે મળદ્વાર નથી ત્યાં અવસરણની હાજરી જોવા મળે છે. બરાબર, મળદ્વાર છે ગેરહાજર છે. ત્યાર પછી આપણે આગળ જો વાત કરીએ તો શ્વસન માટે છિદ્રિષ્ટ ફેફસા હોય છે. ખાસ કરીને વાતાશય પણ જોવા મળે છે જે હાડકામાં હોય છે, શ્વસનમાં તો સહાયક છે જ પણ સંતુલન સંબંધી પણ કાર્ય કરે છે, વજન હલકું કરવામાં પણ ઉપયોગી બને છે. ત્યાર પછી ઉત્સર્જનમાં વાત કરીએ તો મૂત્રપિંડ છે, એક જોડ હોય છે. મૂત્રાશય ગેરહાજર હોય છે, ખાસ યાદ રાખવાનું છે. પક્ષીઓમાં મૂત્રાશય ગેરહાજર એટલા માટે કે જો મૂત્રાશય હોય તો એમાં મૂત્રનો જ્યારે સંગ્રહ થાય તો એને આઈડિયા નથી રહેતો કે એનું વજન ક્યારે કેટલું વધી જતું હોય છે, જેના કારણે એને ઉડવામાં મુશ્કેલી પડે છે, એટલા માટે મૂત્રાશય હોતું જ નથી. બીજું, ઉત્સર્જનમાં યુરિક એસિડ ત્યાગી છે એટલે ઉત્સર્ગ દ્રવ્ય તરીકે યુરિક એસિડનો નિકાલ કરે છે. ત્યાર પછી આગળ વાત કરીએ, ચેતાતંત્રમાં મગજ સુવિકસિત છે, મગજ કરોડરજ્જુ સુવિકસિત જોવા મળે છે. મગજમાંથી મસ્તિષ્ક અને કરોડરજ્જુમાંથી કરોડરજ્જુ ચેતાઓ, એટલે કે ચેતાઓની હાજરી, એ ચેતાઓ જે છે એ સંવેદી ચાલક અથવા તો મિશ્ર પ્રકારની હોઈ શકે. બીજી વાત કરીએ તો આંખમાં કોમ્બ રચના છે, કલગી જેવી રચના છે. કોમ્બ એટલે કલગી, બરાબર. એ ખાસ કરીને પેક્ટેન ધરાવે છે જે દૂરની દ્રષ્ટિ માટે જવાબદાર છે, આપણામાં ન હોય. અને એ પેક્ટેન છે ને એ નેત્ર મણીને સ્થિર રાખે છે અને જેટલો નેત્રમણી સ્થિર એટલી દ્રષ્ટિ દૂર નહીં બની શકે છે, ટિલિયોસ્ટોપિક કહેવાય, બરાબર. આપણે સામાન્ય રીતે એટલું બધું દૂરનું જોઈ શકતા નથી પણ આપણે પણ નેત્રમણીને જો વધુ બધું સ્થિર રાખી શકતા હોય તો આપણે પણ વધુ બધું દૂર જઈ શકતા. જો તમારે દૂર જોવું હોય તો તમારે કાં આંખને નાની કરવી પડે છે અથવા તો તમારે આંખને વધુ બધું સ્થિર રાખવાનો પ્રયત્ન કરવો પડે છે જેથી તમે વધારે દૂરનું વસ્તુ જોઈ શકો છો. તો અહીંયા ચેતાતંત્રમાં ખાસ કરીને આ પ્રાણીઓમાં આ પ્રકારની રચના જોવા મળે છે. બીજી વાત કરીએ ચેતાતંત્રની અંદર તો અહીંયા બાહ્યકરણનો વિકાસ થાય છે. બાહ્યકરણ, અંતકરણ, મધ્યકરણ તો હોય જ, બાહ્યકરણની હાજરી, પરંતુ એમાં કર્ણપલ્લવ છે હજુ ગેરહાજર હોય છે. તો બાહ્યકરણમાં હોય શું? તો બાહ્યકરણમાં કર્ણનળી અને કર્ણપટલની રચના જોવા મળે છે.
ઓકે, ત્યાર પછી આગળ વાત કરીએ પરિવહન. પરિવહન બંધ પ્રકારનું છે. હૃદય પ્રથમ વખત ચતુષ્ક ખંડી હૃદય બને છે, બરાબર. ખાસ કરીને એમાં બેવડું પરિવહન જે ધરાવે છે, એટલે શુદ્ધ અને અશુદ્ધ, ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન, એ બંને પ્રકારના રુધિર વહનની માટેની વ્યવસ્થા હોય છે જે આપણે આગળ ભણશું. એ સિવાય નિવાહિકા તંત્ર હોય છે, જેમાં યકૃત નિવાહિકા, મૂત્રપિંડ નિવાહિકા જેવી રચનાઓ જોવા મળે છે. ત્યાર પછી ધમની કમાન છે એ જમણી બાજુ હોય છે. આ સસ્તનમાં જો જોઈએ તો આપણે આગળ ભણશું તો ત્યાં ધમની કમાન, આપણી ધમની કમાન ડાબી તરફ છે, એટલે આપણે હાર્ટબીટ છે, હૃદય ધબકારા છે એ ડાબી બાજુ અનુભવીએ. પણ સામાન્ય રીતે જ્યારે પક્ષીઓની વાત આવે તો એમાં ધમની કમાન એક જ હોય છે અને જમણી બાજુ. સરીસૃપ અને ઉભયજીવીમાં, અત્યારે તમને હું યાદ કરાવી દઉં કે આ વાત આવી છે, એટલે તો એમાં બંને ધમની કમાન હોય છે, ડાબી જમણી બંને. જ્યારે વિહગમાં જમણી માત્ર ધમની કમાન હોય છે અને સસ્તનમાં એ ડાબી ધમની કમાન હોય છે. આપણે બરાબર યાદ રાખશું. ઓકે, તો આ વાત કરી પરિવહનની અંદર. પ્રજનન માટે બે જોડ ઉપાંગો હોય છે, ચતુષ્પાદ છે એટલે આ તો રહેવાનો જ. પણ એમાં આપણે એક વાત કરવાની, બધાને ખબર જ છે ને, અગ્ર ઉપાંગ છે એનું કેમાં રૂપાંતર થયેલું છે, પાખમાં રૂપાંતર છે જે ઉડવાનું કાર્ય કરે છે. જ્યારે પશ્વ ઉપાંગ છે એ પ્રચલન કે હલનચલનમાં કામ કરે છે, ઉડવા ચાલવા તરવા દોડવા વગેરે કામ માટે એ પશ્વ ઉપાંગ કામ કરે છે. પશ્વ ઉપાંગ છે એ નખ અથવા તો નહોર યુક્ત હોય છે, બરાબર, અને ભીંગડા ધરાવે છે. પશ્વ ઉપાંગમાં ભીંગડા હોય છે. ઓકે, ત્યાર પછી કંકાલની વાત કરીએ તો અંતકંકાલ બાહ્ય કંકાલ બંને જોવા મળે છે. બાહ્ય કંકાલમાં શું છે તો કે ભાઈ પીછા છે, ભીંગડા છે, પણ સામાન્ય કોઈ વિશિષ્ટ ગ્રંથિ નથી, પરંતુ એ પીછાની અંદર તેલ ગ્રંથિ જોવા મળે છે. તેલ ગ્રંથિ ક્યાં જોવા મળે છે? પૂંછડીના પીછામાં જોવા મળે છે. બરાબર છે. અંતકંકાલ સિદ્ધિષ્ટ હોય છે, અસ્થિ અને અસ્થિ, જેમાં અસ્થિ ખાસ કરીને કેવા અસ્થિ હોય છે, સિદ્ધિષ્ટ અસ્થિઓ હોય છે, જેના કારણે તે પોતાનું વજન હલકું કરી શકે છે, બરાબર. તો આપણે વાત કરી કંકાલ તંત્રની. ત્યાર પછીના અગત્યના લક્ષણ તરીકે પ્રજનનની વાત કરીએ તો લિંગી પ્રજનન. મોટાભાગે એક લિંગી નર માદા અલગ અલગ હોય છે, એક લિંગી છે તો એમાં લિંગ ભેદ જોવા મળે છે. ફલનની વાત કરીએ તો અંતઃફલન, માદાના શરીરની અંદર ફલન થાય છે, પણ અંતઃફલન થાય તો નરમાં કોઈ મૈથુન અંગ હોતા નથી. નરમાં આગળ આપણે સરીસૃપમાં જોયું તો હોય છે, આમાં નરમાં મૈથુન અંગ ગેરહાજર હોય છે. અંતઃફલન થાય પણ ગર્ભવિકાસ ઈંડા સ્વરૂપે બહાર થાય છે. ગર્ભવિકાસ બહાર મતલબ કે પરોક્ષ, અને બહાર થાય છે તો આ પ્રાણીઓ છે ઈંડા આપે છે, એટલે એને કહેવાય અંડપ્રસવી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. અને એ ઈંડાઓ કાર્બન કેલ્શિયમ કાર્બોનેટ યુક્ત હોય છે, એટલે કે કવચવાળા હોય છે, બરાબર. એ ખૂબ જ અગત્યની રચના છે અને બાહ્ય પર્યાવરણમાં ટકી રહેવા માટે ઉપયોગી બને છે. ત્યાર પછી આપણે વાત કરીએ વિશેષતામાં, એમાં પિત્તાશય છે, પક્ષીઓ છે એમાં પિત્તાશય હોતું નથી. કેટલાક પક્ષીઓ છે એ નથી ઉડી શકતા, શાહમૃગ કેવી છે, પેગ્વિન છે, બરાબર, જે પક્ષીઓ એવા છે કે ઉડી શકતા નથી. માદા એક જ જનનપિંડ ધરાવે છે, ખાસ યાદ રાખશું, એમાં ડાબું અંડપિંડ હોય છે, એક જ જનનપિંડમાં ડાબી બાજુએ હોય છે અને એ ડાબું અંડપિંડ હોય છે. પિતૃપાલન વૃત્તિ જોવા મળે, મતલબ કે ઈંડામાંથી બચ્ચા બને અને એ બચ્ચા પુખ્તતા પ્રાપ્ત ન કરે, સ્વયં પોતે જાત ઉપર પોતાના કાર્ય ન કરી શકે ત્યાં સુધી એના જે નર માદા પક્ષીઓ છે એના જે
પિતૃઓ છે બરાબર, એની સાર સંભાળ લેતા હોય છે, ખાસ કરીને ગોછલાઓ માળા બનાવવા અને એની અંદર એનો ઉછેર કરવો એ આપણે સૌ કોઈ જાણીએ છીએ. તો આપણે વાત કરી એ વિહગ વિશેની વાત કરીને હવે જે વાત કરવાની છે બરાબર, એના જે જાણીતા કેટલાક નામ, કાગડો, એની પ્રજાતિ ક્રોવસ, કબૂતર, કોલંબા, પોપટ, સિટિક્યુલા, ચકલી, શામરૂગ, શામરૂગમાં સ્ટ્રુથિયો, મોર, પાવો, પેગ્વિન, એપ્ટોનોડાઇટસ, ગીધ, નિયોફોન બરાબર. આજે સામાન્ય રીતે બધા જ જે પ્રાણીઓના પ્રજાતિઓના નામ છે યાદ રાખવાના છે. ઘણી વખત ખાલી પ્રજાતિઓના નામ પૂછે એમસીક્યુમાં, આ ઉદાહરણો આધારિત જો એમસીક્યુ પૂછવામાં આવે તો આપણે એમાં ખોટા પડવાની સંભાવના વધી જાય, એટલે આમાં બરાબર યાદ રાખવાની સંભાવના છે અને બરાબર યાદ કરવાનો પ્રયત્ન કરવાનો છે. હવે જે આપણે વાત કરવાની છે એના કેટલાક જાણીતા નામ ઉપરથી એના ચિત્ર જોઈએ, તો બધા જાણો છો કાગડો, ક્રોવર્સ બરાબર છે, પેગ્વિન, પાવો, મોર, ગીધ, કોલંબા, કબૂતર, શામરૂગ, પોપટ. ઓકે, તો હવે આપણે છેલ્લો વર્ગ અભ્યાસ કરવાનો છે. સસ્તન વર્ગમાં આપણે વાત કરવાની છે, જોઈએ મેમલ્સ. સસ્તનની વાત કરીએ તો વિશ્વવ્યાપી સજીવો છે, વિવિધ નિવાસસ્થાનો ધરાવે છે, વિવિધ અનુકૂલનો ધરાવે છે, ખૂબ જ એમ કહી શકાય પૃથ્વી પરના પ્રભાવી સજીવો છે. અને આ પ્રકારના જે પ્રભાવી સજીવો છે એ સમગ્ર વિશ્વમાં પથરાયેલા છે અને પોતાનું પ્રભુત્વ દર્શાવે છે. જોઈએ દેહ રચના, એમાં જે આપણે સમાવેશ આની અંદર થાય છે એટલે તમને ખબર, હવે લગભગ આના અંદરની બધી બાબતો આપણે બહુ સ્પષ્ટ નજીકથી જાણતા હોઈએ છીએ. શીર્ષ, ગરદન, ધડ, પૂંછડીમાં વિભાજિત હોય વિવિધ ગ્રંથિઓ, જેમાં તેલ ગ્રંથિ છે, પ્રસ્વેદ ગ્રંથિ છે, સ્તન ગ્રંથિઓ છે, સ્નિગ્ધ ગ્રંથિઓ છે. અને સ્તન ગ્રંથિ છે એ સસ્તનની ખૂબ જ અગત્યની આગવી વિશેષતા છે, યાદ રાખવાનું છે. ઓકે, ત્યાર પછી આપણે વાત કરીએ પાચન તંત્ર. સંપૂર્ણ મુખ છે એ જડબાયુક્ત છે, વિવિધ પ્રકારના દાંત હોય છે, વિવિધ પ્રકારના તમને ખબર છે જે આઈસી, પીએમ અને એમ બરાબર, છેદક, રાક્ષી, અગ્રદાઢ અને દાઢ, ઇન્સિઝર, કેનિન, પ્રીમોલર અને મોલર બરાબર. અને આ જે દાંત છે એ વિવિધ પ્રકારના છે, જડબાના ખાડામાં ખૂંપેલા હોય છે બરાબર. ખાસ કરીને પશુઓ છેડે પાચન માર્ગમાં મળદ્વાર હોય છે. આગળ અવસરણીની વાત હતી, પાચક ગ્રંથિઓ અતિશય વિકસિત, જે લાળ ગ્રંથિ છે, સ્વાદુપિંડ છે, યકૃત છે, આ સિવાયની પણ પાચક ગ્રંથિઓ પાચન માર્ગમાં જોવા મળે છે. ઓકે, ત્યાર પછીની વાત કરીએ તો શ્વસન છે. તો શ્વસન માટે ખાસ કરીને યાદ રાખવાનું ફેફડા જોઈએ છે. ફેફસાની એક જોડ હોય છે, એના વિશેષ ઉત્સર્જનમાં મૂત્રપિંડ છે, જેમાં યુરિયા નિકાલ કરે છે, એટલે આપણે એને કહી શકાય યુરિયા ત્યાગી બરાબર છે. ચેતાતંત્ર ખૂબ જ વિકસિત છે, જેમાં મગજ, કરોડરજ્જુ, આપણે આગળ વાત કરી હતી તે પ્રમાણે બધી જ પ્રકારની ચેતાઓ, બીજી એક વાત કરીએ તો અહીંયા કર્ણપલ્લવ છે એ વિકાસ પામે છે, મતલબ કે બાહ્ય, મધ્ય અને અંતઃકરણ. તો બાહ્ય કર્ણપલ્લવ છે બીજી ખાસિયત. કર્ણપલ્લવમાં આપણે એને શબ્દ બાહ્ય લખી શકાય. બાહ્ય કર્ણપલ્લવ એ સસ્તનની બીજી વિશેષતામાં એક આવી શકે છે બરાબર. ત્રણે ત્રણ પ્રકારની કાનની રચનાઓ ખૂબ જ વિકસિત હોય છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો પરિવહન છે. પરિવહન બંધ પ્રકારનું છે. આપણે આગળ જે વાત કરીએ બધી જ વાત અહીંયા લાગુ પડશે. હૃદય છે એ ચતુષ્ખંડી છે, અહીંયા ડાબી ધમની કમાન. ત્યાર પછી આપણે વાત કરવી હોય તો કહી શકો પરિવહનની અંદર નિવાહિકા તંત્ર જોવા મળે છે, રક્તકણ છે એ રક્તકણ કોષ કેન્દ્ર વિહીન હોય છે. અપવાદ જોવા મળે છે, ઊટ અને લાંબાની અંદર રક્તકણ કોષ કેન્દ્ર યુક્ત, ઊટ અને લાંબા પ્રાણીની અંદર આરબીસી રક્તકણ કોષ કેન્દ્ર યુક્ત અપવાદ છે. ત્યાર પછી પ્રચલનની વાત કરીએ તો બે જોડ ઉપાંગો છે, જે હલનચલન પ્રચલનમાં ઉપયોગી છે. કંકાલની અંદર બાહ્ય કંકાલ, અંતઃકંકાલ બંને છે. જો બાહ્ય કંકાલની વાત કરીએ
તો બાહ્ય કંકાલ તરીકે બધા જ પ્રકારની રચના છે, જેમ કે પીછા, ભીસા એટલે વાળ કહી શકો, બરાબર, નખ, નોર, શિંગડા, બિંગડા, બરાબર, આ બધી રચના બાહ્ય કંકાલમાં આવે. અંતકંકાલની જો વાત કરીએ તો અંતકંકાલ કાસ્થિ અને કોનું બનેલું હોય છે, અસ્થિનું બનેલું હોય છે, બરાબર. ત્યાર પછીની વાત આવે પ્રજનનમાં, લિંગી પ્રજનન દર્શાવતા પ્રાણીઓ છે, એક લિંગી છે, નર માદા સ્પષ્ટ લિંગ ભેદ જોવા મળે, બીજું નરમાં મૈથુન અંગ હાજર અને મૈથુન અંગ તરીકે શિશ્ન હોય છે, બીજું ખાસ કરીને નર જનન પિંડ વૃષણ, વૃષણ એટલે નર જનન પિંડ, એના માટે કેવું હોય તો શુક્રપિંડ, શુક્રપિંડ શબ્દ વપરાય, વૃષણ શબ્દ વપરાય, બરાબર. વૃષણ સસ્તનની અંદર ઉદર ગુહાની બહાર હોય છે, ઉદર ગુહાની બહાર વૃષણ કોથળીમાં હાજર. અંતઃફલન, અંતઃગર્ભ વિકાસ, શરીરમાં જ ગર્ભ વિકાસ પામે છે અને ગર્ભ વિકાસ સંપૂર્ણ પૂરા થાય પછી જ બચ્ચાઓનો જન્મ આપે છે, એટલે અપત્ય પ્રસવી બાળ જન્મ આપનારા. અને આ પ્રાણીઓ છે એમાં પિતૃપાલન વૃત્તિ વિશેષ જોવા મળે છે. તો આ આપણે વાત કરી પ્રજનનની અંદર વિશેષતાઓમાં. સ્તન ગ્રંથિ વિકસિત દૂધનો સ્ત્રાવ કરે ખાસ કરીને માદામાં પોષણ માટે. આ બીજી અને ત્રીજી અગત્યની લાક્ષણિકતા ઉરોદર પટલની હાજરી. બે પ્રવર્ગ છે, મેટાથેરિયા અને યુથેરિયા, જે શિશુધાની ધરાવે છે. તમે કાંગારું જોયા હશે, આપણે આગળ પણ વાત કરી હતી સમુદ્ર ઘોડો, જળઘોડો, તો કાંગારું છે એમાં શિશુધાની ધરાવતા હોય છે, સગર્ભા નર તરીકે પણ આપણે એને કહીએ. અને યુથેરિયા એ વાસ્તવિક સસ્તનો છે. તો મેટાથેરિયા અને યુથેરિયા એના બે પ્રવર્ગ છે, એ આપણે યાદ રાખવાના છે. ત્યાર પછી ઉદાહરણમાં ઓર્નિથોકસ, બરાબર, બતક ચાસ, એને આપણે પ્લેટિપસ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે અંડપ્રસવી છે, અપવાદ છે. ત્યાર પછી કાંગારું, મેક્રોપસ, ટેરોપસ, ઉડતું શિયાળ, ઉડતું શિયાળ એટલે બીજું કાંઈ નહીં, ચામાચીડિયા. તો ચામાચીડિયાને ઉડતું શિયાળ કહેવાય, ટેરોપસ કહેવાય. કેમલસ ઉટ, મક્કા વાંદરું, રેટસ ઉંદર, કેનિસ કૂતરું, ફેસિસ બિલાડી, એલિફસ હાથી, ઇક્વસ ઘોડા, ડોલ્ફિન, બ્લેનોપટેરા વેલ, પેન્થેરા ટાઈગ્રીસ, બરાબર, અને પેન્થેરા લિયો, પેન્થેરા ટાઈગ્રીસ વાઘ, પેન્થેરા લિયો સી. ઓકે, તો આ જાણીતા કેટલાક સસ્તનોના નામ છે. તો દરેક નામ તમને સ્પષ્ટ ખ્યાલ હોવો જરૂરી છે. આપણે પણ ફરી યાદ કરાવું છું, પ્રજાતિ સાથે નામ યાદ રાખવાના છે. જોઈ શકો છો, બરાબર, વેલ, ટેરોપસ, ઉડતું શિયાળ, ચામાચીડિયાઓ, પ્લેટિપસ, બતકચાસ, અંડપ્રસવી, વાઘ, મક્કા વાંદરું, ખ્યાલ છે ને, ડોલ્ફિન, શિયાળ, ફોક્સ, ઉંદર, કેમલસ ઉટ, લિયો સી, બિલાડી, ઘોડો. કેટલાક એ જ પ્રાણીઓને આપણે રિપીટ કરીએ, બરાબર. થેન્ક યુ, આપ સૌ કોઈનું એમ કહે છે આભાર. ફરી મળશું, આવજો, આવી જ ગતિએથી તમે દોડતા રહેજો અને ખૂબ જ તમે તમારા ગોલ નજીક પહોંચો. કાળજું સિંહ જેવું રાખો, બરાબર, લીડર બનો. હો, વ્રીપી લર્નિંગ હબ આપને સૌ કોઈને આ માહિતી આપે છે અને કેટલું સરસ ભણો છો એ બતાવે છે, બરાબર. તેજ બાજ નજર રાખજો, બરાબર, સતત દોડતા રહો. આ સાથે
આપણે પ્રકરણને પૂરું કરીએ છીએ. પ્રાણી સૃષ્ટિ ખૂબ જ અગત્યનું છે, નીટ લેવલે, બોર્ડ લેવલે મિક્સ ન થઈ જાય એ માટેની આપણે પ્રયત્નો કર્યા છે. જે રીતના સમજાવવાના એ રીતના સમજવાનો પ્રયત્ન રાખજો, મજા આવશે. બરાબર, આપ સૌ કોઈનો આભાર. રિપી એ લર્નિંગ હબ પ્લેટફોર્મ ઉપરથી હું તમારો આભાર વ્યક્ત કરું છું. અને આપણે કંઈક નવા ટોપિક સાથે ફરી મળીશું. ત્યાં સુધી અલવિદા. જય હિન્દ. વંદે માતરમ.